જ્ઞાન વૈરાગ્યને ભાગવત સંભળાવીએ એટલે એની તમામ સમસ્યાનો ઉકેલ આવશે. અને હંમેશા સંત છે ને એ માર્ગદર્શન હંમેશા એમ જ કે ભજન કરજો, એ મોટામાં મોટો સાર છે. અને ભગવાનનો ઉપાય બતાવે એને જ સંત જાણજો, બીજો કોઈ ઉપાય બતાવે તો એને સંત ન કહેતા. સંતનું કામ છે ભગવાનમાં જોડવાનું કામ, અને ભગવાનનો જે ઉપાય છે એ ઉપાયથી તમામ સમસ્યાનો અંત આવી જાય છે. એટલે સત્કર્મ એટલે સારરૂપ ભાગવત, અને એ ભાગવતનું જ્યારે જ્ઞાન વૈરાગ્યને શ્રવણ કરાવવામાં આવે ત્યારે એને જે વૃદ્ધત્વ આવ્યું છે પાછું જુવાન થઈ જાય. જ્ઞાન વૈરાગ્ય નામના કોઈ માણસ નથી, કોઈ ભાઈ બહેન નથી, અને ભક્તિ નામની કોઈ સ્ત્રી નથી, જ્ઞાન વૈરાગ્ય નામના કોઈ પુરુષ નથી. ભક્તિ એ તત્વ છે, અને તમામ સાધનાનો જાન એનો જીવ એ ભક્તિ છે, અને સાધનાના હાથ પગ એટલે જ્ઞાન વૈરાગ્ય છે. અને જીવ હોય પણ હાથ પગ ન હોય તો પણ ખંડિત કહેવાય. એટલે જ્ઞાન પણ જોઈએ, વૈરાગ્ય પણ જોઈએ, અને ભજન પણ જોઈએ. સનકાદિકોએ એમ કહ્યું કે આપણે સૌ ગંગાજીના કિનારે જઈએ, અને ત્યાં જઈને હું તમને ભગવાનના સંબંધવાળી એટલે ભક્તોની પવિત્ર કથા કહું. અને વૃંદાવનથી ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યને હરિદ્વાર લાવ્યા છે. બદ્રિકાશ્રમ હોવા છતાં સનકાદિક નીચે આવ્યા છે, હરિદ્વારમાં આવ્યા છે. નહીંતર કથા માટેનું ઉત્તમ ઉત્તમ સ્થળ ભગવાનનું ધામ, પણ જ્ઞાન વૈરાગ્યને બદ્રિકાશ્રમમાં નથી બોલાવ્યા, હરિદ્વારમાં બોલાવ્યા છે. એટલા માટે કે આ પૃથ્વી છે, આ ભૂમંડળ, આ પૃથ્વી છે એ સાધનાની સિદ્ધિ આપનાર છે. ભગવાનનું દિવ્ય ધામ છે છતાં પણ ત્યાં આ કથા વાર્તા નથી. સમજાય છે ને? કથા વાર્તા તો અહીંયા જ છે. નારદ અને સનકાદિકોનો સંવાદ બદ્રિકાશ્રમનો છે, અને કથા માટે હરિદ્વાર આવ્યા છે. અને જો ઉત્તમમાં ઉત્તમ સ્થળ જો બદ્રિકાશ્રમ હોત તો જ્ઞાન વૈરાગ્યને બદ્રિકાશ્રમમાં બોલાવવામાં આવ્યા હોત, પણ એવું નથી બન્યું. બદ્રિકાશ્રમ છે એ તો અષ્ટ આવરણથી પાર પરબ્રહ્મ પરમાત્માનું દિવ્ય ધામ છે, પરંતુ ભજન કરવા માટે, કથા વાર્તા કરવા માટે તો આ લોકમાં જ આવવું પડે છે. એટલે બધા સંતો આ લોકમાં એટલા માટે જ આવે છે, ભજન કરવા માટે જ આવે છે. અષ્ટ આવરણથી પાર થઈ ગયેલાની સ્થિતિ હોય છે, પરંતુ આ લોકમાં આવે છે ભજન કરવા માટે જ આવે છે. એટલે આપણે સૌ 7 દિવસ ભજન કરવા જ આવ્યા છીએ, બરાબર છે ને? સાચું તો છે ને? બસ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ધામ છે, એ ભગવાનના ધામમાં રહીએ છીએ, છતાં પણ ભજન કરવા માટે તો માં નર્મદાજીની ગોદ પસંદ કરી છે. કથા વાર્તા સાંભળવા માટે આ એક પવિત્ર સ્થળ જ્યારે આપણે પસંદ કર્યું છે, અને આ જગ્યાએ બેસીને આપણે જ્યારે ભજન કરીશું ત્યારે અનંત ગણું એનું ફળ મળે છે. દરેક વ્યક્તિને એવી ખબર હોવી જોઈએ કે આપણે આ લોકમાં આવ્યા છીએ ભજન કરવા માટે જ આવ્યા છીએ, એ ના ભૂલાવવું જોઈએ. અને જ્યારે એ ભૂલાઈ જાય છે ત્યારે બધું ચાલ્યું જાય છે. પોતાનું જે પદ છે એ પદ એને ભૂલાવવું ન જોઈએ, પોતાનો અધિકાર છે એ ભૂલાવવો ન જોઈએ. પોતાનો અધિકાર એ સત્સંગીનો, એ ભજન કરવા માટેનો અધિકાર છે. બીજું બધું જાય તો જવા દેવું, પરંતુ ભજનનો જવા દેવું. સ્વામિનારાયણ ભગવાનને જ્યારે નીલકંઠ વર્ણિના રૂપમાં તપ કરવા નીકળ્યા અને નદીમાં ફેંકી દીધા, 12 ગાંવ સુધી ભગવાન તણાયા, પરંતુ 12 ગાંવ સુધી બીજું બધું જવા દીધું, પણ 2 વસ્તુ રાખી છે. એટલે આપણે સૌ આ લોકમાં ભજન કરવા માટેનો ઉત્તમમાં ઉત્તમ કોઈ પણ સ્થળ હોય તો આ જગત છે. શાસ્ત્રકારોએ આ જગતના નાશવંતપણાની વાત કરી છે, પરંતુ નાશવંત હોવા છતાં દુર્લભમાં દુર્લભ કોઈ જગ્યા હોય તો આ મૃત્યુલોક છે. જો સનકાદિકો ભગવાનના ધામમાં જઈ રહી શકતા હોય, એ વૈકુંઠમાં ભગવાન શ્રી નારાયણની સામે બેસી શકતા હોય, બદ્રિકાશ્રમમાં નરનારાયણની સામે બેસી શકતા હોય, અને ભગવાનના બધાય ધામમાં જવા આવવાની એની એક અધિકાર હોય એવી સ્થિતિ હોય, છતાં પણ
જ્યારે ભગવાનની વાત કરવાની, કથાની અને કીર્તનની ભજનની વાત આવે છે ત્યારે એને આ મૃત્યુ લોક ઉપર સ્થળ પસંદગી કરી છે. આ ભૂમિમાં એવો પાવર છે, આ ધરતી, આ ધરતી માતાની ગોદ એમાં ફળ આપે, એનું રિઝલ્ટ આવે, અને એ અધિકાર અન્ય કોઈ લોકમાં નથી. એ ગમે એટલા લોક ઊંચા કહેવાતા હોય, ગમે તેવા લોક મોટા કહેવાતા હોય, જ્યાં અનેક સુખ સાહેબીઓ છે, અનેક સમૃદ્ધિઓ છે, પરંતુ ભજન અને કથા આ લોકમાં જ થશે. એટલા માટે આ જગતને યોગ ભૂમિ પણ કહી છે. આ ધરતી ભોગ ભૂમિ નથી, યોગ ભૂમિ છે. જ્ઞાન વૈરાગ્ય અને સનકાદિકો સાથે મળીને એક 7 દિવસનું એક જ્ઞાન સત્ર લઈને બેઠા છે, અને સનકાદિકોએ, જ્ઞાન વૈરાગ્ય આદિ ઋષિઓ જ્યારે ત્યાં એક જાહેરાત થઈ કે અહીંયા 7 સપ્તાહ જ્ઞાન યજ્ઞ થવાનો છે, ત્યારે એને શ્રવણ કરવા માટે મોટા મોટા ઋષિ મુનિઓ, સંતો, મહંતો, વેદો, દેવતાઓ, જે યોગીઓ પર્વતની ગુફામાં ધ્યાન કરતા હતા તે પણ આ જ્ઞાન યજ્ઞ માટે આવ્યા છે. જે ધ્યાન કરતા હતા, જે અગ્નિહોત્રી કોઈ દિવસ એ અગ્નિકુંડ ઉપરથી ઊભા ન થાય અને અખંડ હોમ કરતા હતા, એવા ઋષિઓ પણ જ્ઞાન યજ્ઞ માટે ત્યાં આવ્યા છે. અને સનકાદિકોએ જ્ઞાન વૈરાગ અને ભક્તિને યુવાન કરવા માટે નિમિત્ત લઈ અને આ સંસારમાં જ્ઞાનામૃતનું, કથામૃતનો પ્રચાર કરવા માટે જ્ઞાન સત્રનું આયોજન કર્યું છે. પહેલાં મેં કહ્યું ને, જ્ઞાનનો, ભક્તિનો પ્રચાર કરવો, કોઈ પણ નિમિત્ત ઊભું કરી, અધિક મીનાનું નિમિત્ત ઊભું કર્યું, પણ એમ જાણજો અધિક મીનો તો નિમિત્ત છે, પણ ભજન તો કરવું જ પડશે. અધિક મહિનો આવીને જતો રહેશે અને ભજન નહીં કર્યું હોય તો એમને એમ જતો રહેશે. પણ આ નિમિત્તે એક વિશેષ ભજન થાય એ ભગવાનની આપણા ઉપર વિશેષ કૃપા માનવી. સનકાદિકોએ કહ્યું કે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો અને એને એક ગ્રસ્થાશ્રમી, બહુ પવિત્ર એક બ્રાહ્મણ, કર્મકાંડી, પંચવર્તમાન પાળતો એક પવિત્ર પુરુષ, જ્યારે એને એના પ્રારબ્ધમાં સંતાન નહોતું ત્યારે એક સંત પાસે ગયો છે અને એ સંતને જઈને વાત કરી કે મને પુત્ર થાય એવા મને મારા ઉપર આપ આશીર્વાદ આપો. ત્યારે સંતે એમ કહ્યું કે જો જીવનમાં પુત્ર તો પ્રારબ્ધની સાથે જોડાયેલો હોય છે, પરંતુ તમે પવિત્ર જીવન જીવો, તું અને તારી પત્ની બંને મળીને જો તમે સત્કર્મ કરો તો સમૃદ્ધિ તો તમારા ચરણમાં આડોટશે. તું અને તારી પત્ની મળી અને જ્યારે ભજન કરશો ત્યારે તમને મનોવાંછિત જે સંતાનોની જે ઈચ્છાઓ તમારી છે, તમામ ઈચ્છાઓ ભગવાન પૂરી કરશે. ત્યારે આત્મદેવ એમ કહ્યું કે હે મહાત્મન,
હું તો ભજન કરું છું પણ મારી ધર્મપત્ની મને ભજનમાં મદદ નથી કરતી. ત્યારે સંતે એમ કહ્યું કે તારી ધર્મપત્ની તને ભજનમાં જ્યારે મદદ ન કરતી હોય તો તારા પ્રારબ્ધમાં જે કંઈ કમી હોય એનું કારણરૂપ આ છે.